આજે 21મી જૂન છે અને આજનો દિવસ એક સાથે બે ખગોળીય ઘટનાનો સાક્ષી બન્યો હતો. આજે સૂર્યગ્રહણ હતું તે સૌએ નિહાળ્યું, પરંતુ બીજી ખગોળીય ઘટના વિશે વાત કરીએ તો આજનો દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ પણ હતો. આજે આપણે આ બંને ઘટનાઓ પર વિગતવાર ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આજે થયેલા કંકણાકૃત સૂર્યગ્રહણની ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક નજર કરી લઈએ સૂર્યગ્રહણના પ્રકારની. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ થતા હોય છે, જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ, કોણીય સૂર્યગ્રહણ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ. અને આ ત્રણેય ગ્રહણોમાં સૂર્યની સ્થિતિ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. આજે આપણે સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા ઉપરાંત આજના સૂર્યગ્રહણ વિશે સમજણ મેળવવા ઉપરાંત વર્ષના સૌથી લાંબા દિવસ વિશે પણ માહિતી મેળવશું. સૂર્યગ્રહણ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે અને ત્યારે સૂર્યગ્રહણ થાય છે. તે સમયે પૃથ્વીના કેટલાક ભાગ પર ચંદ્રની છાયા પડતી હોવાના લીધે તેટલા વિસ્તારમાં સૂર્ય અસંત અથવા સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે, જ્યારે ખંડગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક જ ભાગ ઢંકાય છે. જો ચંદ્રની કક્ષા સંપૂર્ણ ગોળાકાર હોત અને જો પૃથ્વીની નજીક હોત તો દરેક અમાસે સૂર્યગ્રહણ જોવા મળતું હોત. જો કે ચંદ્રની ભ્રમણ કક્ષા સૂર્યની ફરતે રહેલી પૃથ્વીની કક્ષામાં 5 ડિગ્રીથી વધુની તરફ નમેલી હોવાથી તેનો પડછાયો સામાન્ય રીતે પૃથ્વીને ચૂકી જાય છે. સૂર્યગ્રહણ ત્યારે જ થઈ શકે છે જ્યારે ચંદ્ર અમાસ દરમિયાન ગ્રહણ સમતલની નજીક હોય. સૂર્ય અને ચંદ્રગ્રહણ વર્ષમાં 2 વાર તો થાય જ અને વધુમાં વધુ માત્ર 5 વાર થઈ શકે છે. આ ગ્રહણોમાં સંપૂર્ણ ગ્રહણ વર્ષમાં 2થી વધુ વાર થઈ જ નથી શકતા. સંપૂર્ણ ગ્રહણો દુર્લભ છે કારણ કે અમાસ વખતે બરાબર ગોઠવણી થવી મુશ્કેલ છે. આ ઉપરાંત ચંદ્રની લંબગોળ ભ્રમણ કક્ષા ઘણીવાર તેને પૃથ્વીથી ખૂબ દૂર લઈ જાય છે કે જેનું કદ સૂર્યને સંપૂર્ણ અવરોધિત કરવા માટે પૂરતા કદનું નથી. ગ્રહણ એક કુદરતી ઘટના છે. જો કે કેટલાક પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિઓમાં સૂર્યગ્રહણ અલૌકિક કારણોને આભારી છે અથવા ખરાબ સુકન તરીકે ગણવામાં આવે છે. જેમ કે ભારતમાં એવી અંધશ્રદ્ધા છે કે રાહુ અને કેતુ આ સમય દરમિયાન સૂર્યનું ભક્ષણ કરતા હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ એવા લોકો માટે ભયાનક બની શકે છે જેઓ તેના ખગોળીય વિવરણથી અજાણ હોય છે, કારણ કે સૂર્ય દિવસ દરમિયાન અદૃશ્ય થઈ જાય છે અને થોડી વારમાં આકાશ કાળું પડી જાય છે. સૂર્યને પ્રત્યક્ષ રીતે સીધો જોવામાંથી આંખને કાયમી નુકસાન થાય છે અથવા અંધત્વ થઈ શકે છે. તેથી સૂર્યગ્રહણ જોતી વખતે આંખની વિશેષ સુરક્ષા અથવા પરોક્ષ રીતે જોવા માટેની તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. સહાય વિનાની આંખ અને સંરક્ષણ વિના કુલ સૂર્યગ્રહણના કુલ તબક્કાને જોવાનું તકનીકી રૂપે સલામત છે. જો કે આ એક ખતરનાક પ્રથા છે કારણ કે ગ્રહણના તબક્કાઓને ઓળખવા માટે મોટાભાગના લોકોને તાલીમ આપવામાં આવતી નથી, જે 2 કલાકથી વધુ સમયગાળો કરી શકે છે. જ્યારે કુલ તબક્કો ફક્ત એક જ સ્થાન માટે મહત્તમ 7.5 મિનિટ સુધી ચાલે છે. ઘણીવાર ખગોળશાસ્ત્રીઓ અને ગ્રહણ દ્રશ્યાઓ દૂરના સ્થાને તેને જોવા માટે જતા હોય છે. તો મિત્રો, આ હતી ગ્રહણની સંપૂર્ણ માહિતી. ત્યારે આજે આ વર્ષ 2020નું પ્રથમ અને છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આજે થયેલું સૂર્યગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળ્યું હતું. વાત કરીએ ડીસાની તો ડીસામાં પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. ડીસામાં સવારના 9 વાગ્યાથી શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ સૂર્યગ્રહણની સૌથી વધારે અસર 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જોવા મળી હતી અને તેમાં પણ બપોરના 11:38થી 11:40 દરમિયાન અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે ઉન્નત લેન્સની મદદથી સૂર્યગ્રહણની તસવીરોને કેમેરામાં કેદ કરી ત્યારે સૂર્યગ્રહણની સાફ તસવીરો જોવા મળી હતી. સૂર્ય જાણે બીજના ચંદ્રમાં જેવો બની ગયો હોય તેટલી હદ સુધી ગ્રહણથી બંધાઈ ગયો હતો અને તેની સીધી અસર દિવસના સૂર્યપ્રકાશ પર પણ જોવા મળી હતી. ડીસા શહેરમાં આ સમયગાળા દરમિયાન સૂર્યનો પ્રકાશ લગભગ 70% જેટલો ઘટી ગયો હતો અને વાતાવરણ એકદમ ધૂંધળું બની ગયું હતું. તમે જે તસવીરો જોઈ રહ્યા છો તે તસવીરો આજના સૂર્યગ્રહણની છે અને ડીસા શહેરની છે. અમે એકદમ આધુનિક લેન્સનો ઉપયોગ કરીને
અમારા દર્શકોને સૂર્યગ્રહણ બતાવવા માટે આ તસવીરો કેમેરામાં કેદ કરી છે. આજે યોજાયેલા સૂર્યગ્રહણને લઈ લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. ડીસામાં સૂર્યગ્રહણની સાફ તસવીરો નિહાળો બીકેન્યૂઝ ચેનલ પર.